એને કાઉન્સેલિંગ કરી અને એને આ જે આઘાત છે એમાંથી બહાર લાવવા માટે પણ અમે પ્રયત્ન કરીએ છીએ અને નોર્મલ લાઈફ જીવી શકે એવું પણ અમે પ્રયત્ન કરીએ છીએ. બિલકુલ રુઝાનબેન, જે પ્રમાણે આપણે સાંભળ્યું કે મેડમ જે વાત કહી રહ્યા છે, આટલી સરસ રીતે મહિલા પોલીસ કામગીરી કરી રહી છે અને હવે તો પોક્સો એક્ટની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે અને ફાંસી સુધીની સજાનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ એ પોક્સોની અંદર જે ફેરફાર કરવામાં આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધીનો એક દિવસ ખાલી નથી ગયો કે જ્યાં કોઈ બાળકી સાથે અડપલા ના થયા હોય કે કોઈ સગીરાનું દુષ્કર્મ ના થયું હોય. કેમ? તમને સ્ટેટિસ્ટિક્સ આવી દઉં એટલે તમને ખ્યાલ જાય. એક દિવસ નહીં, તમે એક કલાક વાત કરો. કારણ કે બહેનોનું 18 વર્ષથી ઉપર બહેનોની સ્ટેટિસ્ટિક છે, હર કલાકમાં 4 બહેન એટલે હર 15 મિનિટ એક બેન. અને જે આ બાળકોમાં છે એમાં બી હર કલાક એટલે હર 15 મિનિટમાં એક બાળક હોય છે, ઇરિસ્પેક્ટિવ મેલ કે ફિમેલ. કારણ કે આપણે અત્યારે ફિમેલની વાત કરી રહ્યા છે, પણ મેલ એટલે દીકરાઓ જોડે બી અડપલા ને આડુબડું થાય છે. હવે જયારે આપણે આ પર્ટિક્યુલર વાત કરી રહ્યા છે તો મને પોતાને નથી સમજાતું કે આ એકદમ પેલું રાફડો ફૂટી નીકળ્યો ને એવો ફૂટી નીકળ્યો છે. અને અનફોર્ચ્યુનેટ પાર્ટ હજી નથી, અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે એ પાછા જે દુષ્કર્મ કરે છે એ બી યંગ છોકરાઓ છે, એટલે યુથ છે. એટલે હવે એ બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે સમજવા માટે કે વોટ ઇઝ હેપનિંગ ટુ અવર સોસાયટી. આપણી ઇન્સાનિયત ક્યાં ગઈ છે, આપણી માનવતા ક્યાં ગઈ છે, આપણે ક્યાં બધું ભૂલી ગયા છીએ કે આપણે ક્યાં ખોટા છીએ. કારણ કે અત્યારે અગર આ પર્ટિક્યુલર કેસના અગર ફોકસ કરીને વાત કરીએ, હરેક કેસમાં કંઈક નું કંઈક આવું કંઈક ઓડ હોય છે જેમાં આ ફોકસ કરીએ તો ભાઈ 8 થી 10 છોકરાઓ હોય, આ તો કઈ મરદાનગી કે એક બિચારી દીકરી પાછળ 8 થી 10 છોકરાઓ કૂદી પડે છે. અનફોર્ચ્યુનેટલી બીજા લોકો ફિલ્મ ઉતારે છે. હવે એ મને ખબર ના પડી કે લોકો ફિલ્મ એના કરતા કે 8 થી 10 છોકરાઓ છે તો આ 5-7 લોકો આજુબાજુવાળા બી તેથી રોકી તો શકે, સ્ટોપ તો કરી શકે, પણ એ નથી કરતા, પણ ફિલ્મ ઉતરી રહી છે. એટલે અલ્ટિમેટલી મને ખબર નથી એ પડી રહી કે આપણે કોઈ બી, અને હું કોઈ પર્ટિક્યુલર એક સ્ટેટની વાત ના કરું, કારણ કે આ તો બધે થઈ રહ્યું છે, તમે ક્યાંય બી વાત કરો બધે થઈ રહ્યું છે. એટલે હવે આપણે અગર હું આના પછી નેક્સ્ટ ડિસ્કસ કરીશ કે શું કરવું જોઈએ. યસ, કાફી થઈ ચૂક્યું છે પણ હવે સ્ટોપ નથી થતું. એટલે હવે આના કે શોક ટ્રીટમેન્ટ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગીવ શોક ટ્રીટમેન્ટ. કે અત્યાર સુધી આપણે પેલી દવા અને ગોળીઓ પીવડાયા કરીએ છીએ પણ દવા ગોળીથી કશું નિરાકરણ આવી નથી રહ્યું, ઉલટું વધી રહ્યું છે. એટલે જ્યાં સુધી શોક ટ્રીટમેન્ટો નહીં અપાશે ત્યાં સુધી આઈ એમ રિયલી વરિડ. કે તમે જે સ્ટાર્ટિંગમાં કહ્યું, મને બી બહુ શરમ આવી કે આપણે હવે, મને આજ સુધી તો હું બહુ પોઝિટિવ જોઈ રહી છું કે ના, આપણે છોકરીને એમ્પાવર કરીએ, સેલ્ફ ડિફેન્સ શીખવાડીએ, આ કરીએ તે કરીએ, સમાજ જોડે છે, જ્યુડિશિયરી જોડે છે, પોલીસ જોડે છે, બધા જોડે છીએ, એવું આજ સુધી હું વાત કરું છું. પણ હવે મને ખબર નથી પડી રહી કે હવે આમાં આગળ આપણે એવું તો શું કરીએ કે આ સ્ટોપ થાય, એટલીસ્ટ કંટ્રોલમાં આવે. કારણ કે આ તો બિલકુલ કંટ્રોલની બહાર જઈ રહ્યું છે. બિલકુલ કંટ્રોલ બહાર પરિસ્થિતિ.